નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય હળવદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ સાત ગુજરાતી વિષયમાં આપણે પાઠ નંબર ચૌદ આવ ભાણા આવ વિશે અભ્યાસ કરીએ છીએ શાહબુદ્દીન રાઠોડ રચિત આ હાસ્ય વાર્તામાં આપણે આગળના વિડીયોમાં જોયું કઈ રીતે લેખક છે એ પોતાના પુત્ર અફઝલને બૂટ અપાવવા માટે તરત જ એને જેવા બૂટ જોઈએ છે કે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના અફજલ કહે છે ત્યારે લેખક એને બસો સિત્તેર રૂપિયા આપે છે ને કલાકમાં તો એ બૂટ મોજા લઈને પાછો આવી જાય છે એના ચહેરા પર આનંદ છે આંખોમાં ઉલ્લાસ છે પણ એના ગયા પછી લેખક પોતાના બાળપણના યાદોમાં વિચાર કરે છે ને એમાં જે એની યાદો સંગ્રહાયેલી છે મનમાં એ એક પછી એક એના મન ઉપર જાણે કે પસાર થઈ એવા લાગે છે પોતે બૂટ માટે કેવી માગણી કરેલી તો એમાં આપણે જોયું કે કઈ રીતે લેખકને બૂટ આપવાનો પ્રશ્ન છે એક જટિલ પ્રશ્ન બની જાય છે પછી એવું થાય કે બૂટ કરતાં કઈ કઈ બાબતો મહત્ત્વની છે એના ઉપર પરિવારમાં ચર્ચા થતી અને છેવટે નક્કી કરતા કે બૂટને રિપેર કરાવીને ફાટા હોય ત્યાં થીગડા મારી નવી સગથડી નખાવીને પોલીસ કરાવી શકે એવા નવા જેવા બનાવી દો ત્યારે લેખક આવો નિર્ણય સાંભળી અને સાવ ઢીલા થઈ જતા ત્યાર પછી આગળ આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો છેવટે તો લેખકને એમ જે કર્મમાં લખ્યું છે એમાં કંઈ ફેરફાર થવાનો નથી એટલે પોતે એમ વિચારી કરમમાં છે એમ માની અને જૂના બૂટ છે એને રિપેર કરાવી લેતા પછી તો રિપેર કરાવી કરાવીને આડા આવડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા એમના જે ઘરે નોકર છે એને પોતે જોડા આપે છે પણ એ પણ જોડા સ્વીકારતો નથી તેણે પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા ખરેખર બૂટને એટલા થીગડા મારેલા છે કે એનો મૂળ આકાર જ જતો રહ્યો તો એવા જોડા સોમો પણ લેતો નથી હાથમાં લઈ અને જોઈ અને નિરીક્ષણ કરી અને પાછા મૂકી દે છે ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં મંજૂરીની મહોર એટલે કે હવે નક્કી કે આમ લેખકને બૂટ અપાવવાના જ છે પરવાનગી આપવામાં આવતી દુદા મામાને જ્યાં ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો જે મોચી બજાર છે ચાર પાંચ મો મોચીઓ ત્યાં દુદા મામાને ત્યાં જઈને માપ પરમાણુ એટલે કે જે બૂટ બનાવવા માટે જે આખું માપ આપવાનું છે એની વાત કરે છે કે નાખાવી આવે છે તરત જ લેખકના ચહેરા પર આનંદનો ખુશીનો પાર રહેતો નથી એકદમ આનંદમાં આવી જાય છે પોતે ઉમંગમાં ને ઉમંગમાં હું દોડ્યો ઉમંગમાં આનંદમાં ને આનંદમાં પોતે દોડી જાય છે દુદામાની દુકાને પહોંચ્યો અને કહ્યું દુદામામાં મારા બૂટ શિવ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે એકી શ્વાસે હું ઘણું બોલી ગયો જેઓએ કીધું કે પરમાણુ નખાઈ આવજે તરત જ પોતે એટલા ઉત્સાહમાં આવી ગયા લેખક કે દોડીને દુદામામાની દુકાને પહોંચીને એક જ શ્વાસે બધું બોલી ગયા કે ભાઈ પપ્પાએ કીધું છે બૂટ સીવડાવવા છે લાલ કલરના સીવડાવવાના છે દુદામામાએ મને આવ ભાણા આવ કઈ ચામડા આગા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી પછી પિતાના માતાના ભાઈ બધા ભાઈના બધાના સમાચાર પૂછ્યા મેં કહ્યું પણ પહેલાં પરમાણુ લઈ લ્યો ને દૂધા મામાએ જેમ ડૉક્ટર ટાઈફોઈડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી લેખકને પણ એ જેમ ટાઈફોડના દર્દી હોય ને એને ડૉક્ટર ઝીણી ઝીણી બાબતો પૂછી એમ દુદામા પણ એને બૂટ વિશે કેવા બૂટ સીવડાવવાના છે એ બધી નાની નાની વિગતો પૂછીને ધ્યાનમાં રાખી લાલ કે કાળા વાદરીવાળા કે વાદરી વગરના અણીવાળા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને એક પા અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું લે મૂક ભાણા પગ એના ઉપર પગ મૂકે એ એક તરફ કોરો છે એટલે એમાં પોતે લેખક છે પગના માપ આપવાનું છે કે કેવડા બૂટ સીવડાવવાના છે મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદામામાંએ લીટી દોરીને પરમાણું લીધેલું બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે આ રીતે પૂરો થયો પહેલો જે લેખક મારે બૂટ સીવડાવવાના છે તો એના માટેનું માપ આપવાની તૈયારી જે છે લેખકે માપ આપી દીધું હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાવ તે તે કહેતા જો ને ભાણા આજે જાણે શનિવાર થયો રવિ સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાર પણ સારો ગણાય લેખકને ત્રણ ચાર પાંચ દિવસનો સમય આવી રીતે આપવામાં આવતો એ પાંચ દિવસ પસાર કરવા માટે મારે માટે અસહ્ય થઈ પડતા લેખક માટે પાંચ દિવસ પસાર કરવા ખૂબ જ અસહ્ય થઈ પડતા બૂટ ન હોય તો ચાલે પણ ચાર પાંચ દિવસ પછી આવવાના હોય એટલે વચ્ચેનો સમયગાળો એટલે ક્યારે પાંચ દિવસ પૂરા થાય ક્યારે પાંચ દિવસ પૂરા થાય એની જ ઉતાવળમાં એ લેખક માટે પણ આ પાંચ દિવસ પસાર કરવા ખૂબ જ દુઃખદાયક થઈ પડતા વળી ગુરુવારની કલ્પના આનંદ કરતાં આનંદ થતો શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા નકોર લાલ વાદરીવાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ રહેશે લેખકને કેટલો ઉત્સાહ છે નવા બૂટ મેળવવાનો સાથોસાથ એ નવા બૂટ પહેરીને નવા નકોર લાલ કલરના છે વાદરીવાળા છે અને એ બૂટ પહેરીને સ્કૂલે જાય નિશાળે જાય તો છોકરા અને છોકરીઓ પણ લેખક સામે જોઈ રહેશે પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદા મામાની દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો પાંચ દિવસ પસાર કર્યા પછી લેખકને તો ઉત્સાહ જેટલો આનંદ જ એટલો કે આજે તો બૂટ મળી જ જશે બૂટ પહેરીને સ્કૂલે જશે એ કેટલાય કલ્પનાઓ મનમાં કરવા લાગે છે વિચારવા લાગે છે એટલે પોતે દુદા મામા પાસે જઈને બૂટની માગણી કરે છે પરંતુ આવી ઉત્કંઠાની દુદામામા માથે કાંઈ અસર થતી નહીં લેખકની આટલો ઉત્સાહ છે ઉમળકો છે પણ એની અસર કંઈ પણ જરા પણ અસર મામા ઉપર થતી નહીં કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા આવો ભાણા આવ છોટું મિયા ક્યાં છે લેખકને જેવા પોચે પહોંચે ત્યાં દુદામામાની દુકાને તો દુદામામા પણ કહેતા આવો ભાણા આવ છોટું મિયા લેખકના જે ભાઈ છે એ રેલવેમાં નોકરી કરે છે તો ત્યાં પોતે કહે છે કે છોટું મિયા ક્યાં છે તે કહેતો દ્વારકા પાસે બરડીયા સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્ટર છે એના ભાઈ છે એ દ્વારકા પાસે જે બરડીયા સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્ટર છે અહીં સુધી રાખીએ આગળનો જે પાર્ટ છે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું